જામનગરમાં પડેલા ભારે વરસાદે તરાજી સર્જી છે. ખાસ કરીને જામનગરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તો રસ્તાઓ અને રોડ ધોવાયાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે જામનગરના વોરણ હજીરા ખાતે પહોંચ્યા છીએ. અહીં સોલિડ વેસ્ટની ટીમ હાલ પહોંચી છે અને ખાસ કરીને હું આપણે જે દ્રશ્ય બતાવ્યું છે રંગમતી નદીના દ્રશ્ય છે. ઉલ્લેખનીય છે કે અહીં જેસીબીની મદદથી હાલ જે કચરો ખાસ કરીને નદીમાં ભરાયો છે તે કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પ્રકારે જામનગર પંથકમાં 4 દિવસ સુધી અનરાધાર વરસાદ ખાબક્યો છે જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. અત્યારે સોલિડ વેસ્ટની ટીમ અહીં પહોંચી છે. આપણી સાથે સોલિડ વેસ્ટના જે જણાવો અત્યારે શું કામગીરી કરવામાં આવેલી છે. હું દીપક પટેલ, ઝોનલ ઓફિસર, સોલિડ વેસ્ટ બ્રાન્ચ. હાલે ભારે વરસાદના લીધે જે તારાજી સર્જાઈ છે તેના લીધે જે પુલ ઉપર કચરો આવ્યો છે, હાલે સોલિડ વેસ્ટની ટીમ જેસીબી અને ટ્રેક્ટર સાથે અહીંયા પહોંચેલ છે અને પુલ ઉપર રહેલો આપ જોઈ શકો છો કે પુલ ઉપર રહેલો કચરો દૂર કરવાની કામગીરી અને પાણીના વેણમાં જે પણ કચરો છે એ દૂર કરી પાણીનો વેણ ઝડપથી પાસ થાય એવી કામગીરી કરવાની અત્યારે હાલ ચાલુ છે. મારી સાથે મારા SSI, મારી ટીમ મારી સાથે સામેલ છે. જે પ્રકારના હું આપને દ્રશ્ય બતાવીશ, અહીં જેસીબીની મદદથી જે કચરો ભરાયો છે આ કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રંગમતી અને ઓરાના હજીરા ખાતેના દ્રશ્ય છે. અહીં એક બાજુ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો બીજી બાજુ જે કાદવ કીચડ છે તેમજ જે કચરો ભરાયો છે જેના કારણે ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટની જે ટીમ છે અહીં પહોંચી છે અને હાલ જેસીબીની મદદથી આ કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ જામનગર પંથકમાં 4 દિવસથી જે અનરાધાર વરસાદ ખાબક્યો છે જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જોકે આજરોજ ક્યાંક ને ક્યાંક જે પાણી ઓસર્યા છે જેના કારણે લોકો તેમજ જનજીવન ફરીથી ધબકતું થયું છે. મનસુખ સોલંકી.